હાલ તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નહીં યોજાય મંત્રીમંડળની શપથવિધિ. મોટા સમાચાર અત્યાર સુધીના સામે આવી રહ્યા છે. આવતીકાલે યોજાશે મંત્રીમંડળની શપથવિધિ. આજે મંત્રીમંડળની શપથવિધિ યોજાશે તેને લઈને આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નો રિપ્યુટેશનને લીધે કોઈ ધારાસભ્ય નારાજ નથી અને આજે શપથવિધિ સમારોહ નહીં યોજાય, આવતીકાલે યોજાશે. આજે યોજાનારો શપથવિધિ સમારોહ હવે કાલ સુધી મુલતવી રાખવામાં આવ્યો છે. નો રિપ્યુટેશનના નિર્ણયને કારણે વિલંબ થયો હોવાનું હાલ તો માનવામાં આવી રહ્યું છે અને નો રિપ્યુટેશનને લીધે કોઈ ધારાસભ્ય નારાજ નથી તેવું પણ હાલ તો પાર્ટી તરફથી કહેવામાં આવી રહ્યું છે. આપને જણાવી દઈએ નવું મંત્રીમંડળ તેમાં કોને સ્થાન મળે છે, કોનું પત્તું કપાય છે તેને લઈને અનેક ચર્ચાઓ અને અટકણો વચ્ચે આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આજે શપથવિધિ સમારોહ નહીં યોજાય. પહેલા જે તારીખ હતી 16 સપ્ટેમ્બર તે જ તારીખ હવે નક્કી થઈ છે. આવતીકાલે શપથવિધિ સમારોહ યોજાશે. ભૂપેન્દ્ર પટેલ ની ટીમ ના તમામ તે યોદ્ધાઓ જે આવતીકાલે શપથ લેશે, જો કે હજુ સુધી નામ જાહેર નથી કરવામાં આવ્યા, પરંતુ મોવડી મંડળે અંતિમ મહોર મારી દીધી છે. નો રિપ્યુટેશન થિયરી સાથે આગળ વધી રહી છે ભૂપેન્દ્ર પટેલ ની સરકાર અને તેને લઈને એવી પણ વાત હતી કે નારાજગી ક્યાંક વર્તાઈ શકે છે, જો કે તેને લઈને પણ પાર્ટીએ કહ્યું છે કે નારાજગી નો રિપ્યુટેશનને લઈને કોઈ જ નથી. જૂના મંત્રીઓને નવા મંત્રીમંડળમાં સ્થાન નહીં આપવામાં આવે, પરંતુ તમામ જૂના જોગીઓ આ વાત સાથે સહમત છે. નો રિપ્યુટેશનને લીધે કોઈ ધારાસભ્ય નારાજ નથી, પાર્ટીએ નિવેદન આપ્યું છે. આવતીકાલે મંત્રીમંડળની શપથવિધિ યોજાશે. અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે સામે. આપને જણાવી દઈએ આમ તો આજે નવા મંત્રીમંડળના તમામ મંત્રીઓ શપથ ગ્રહણ કરવાના હતા, પરંતુ હવે આજનો આ કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો છે આવતીકાલ સુધી. અને આવતીકાલે મંત્રીમંડળની શપથવિધિ યોજાશે. 22 જેટલા મંત્રીઓ જે શપથ લેશે આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એટલે કે રાજ્યને નવા મુખ્યમંત્રી મળી ચૂક્યા છે, પરંતુ નવા મંત્રીમંડળ નવા મંત્રીઓ માટે હજુ એક દિવસ વધુ રાહ જોવી પડશે અને સસ્પેન્સ હજુ પણ યથાવત છે કે કોના નામ અહીં જાહેર થઈ શકે છે. પરંતુ એક વાત સ્પષ્ટ કરી દેવામાં આવી છે કે કોઈ પણ જૂના મંત્રીઓને, રૂપાણી સરકારના એક પણ મંત્રીઓને નવા મંત્રીમંડળમાં સ્થાન નહીં આપવામાં આવે. તમામ નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે. આ ઉપરાંત એ પણ વાત સામે આવી છે કે જે ધારાસભ્ય એક પણ વાર મંત્રી પદ ગ્રહણ કરી ચૂક્યું હશે તેમને પણ સ્થાન નહીં આપવામાં આવે. વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ પારેખ જોડાઈ ગયા છે. હિતલ, સીધા આપની પાસે ખૂબ જ મોટા સમાચાર. શપથવિધિ આજે નહીં પરંતુ આવતીકાલે, શું માહિતી? જી ચોક્કસ, એવું કહી શકાય કે જે પ્રકારે ભાજપમાં વિવાદ ઉભો થયો છે અને સિનિયર મંત્રીઓને પડતા મૂકવાની વાતથી જે નો રિપ્યુટેશન થિયરી છે એના કારણે આ આખો વિવાદ સામે આવ્યો છે અને એના કારણે મોવડી મંડળ પણ હવે ક્યાંક ને ક્યાંક સમાધાનકારી વલણ અપનાવવાની દિશામાં છે. એટલે હાલના તબક્કે આજે જે શપથવિધિ યોજાવાની હતી એ હવે નહીં યોજાય, આવતીકાલ ઉપર શપથવિધિ યોજાશે. સ્વાભાવિક છે કે પ્રથમ જે આયોજન હતું એ 16 તારીખનું જ આયોજન હતું, પણ ક્યાંક ને ક્યાંક આ વિવાદ શાંત થઈ શકે એટલા જ માટે આજે શપથવિધિ કરવાની વાત કરવામાં આવી હતી. અને ક્યાંક ને ક્યાંક રાજભવનમાં તમામ તૈયારીઓ થઈ ચૂકી છે, બેનરો લાગી ચૂક્યા છે, પણ છેલ્લી ઘડીએ હવે આજે શપથવિધિ નહીં કરવાનો નિર્ણય લેવાયો છે. આ મડાગાંઠ જે પડી છે એને ઉકેલી કેવી રીતે શકાય તેના માટે આ કવાયત હાથ ધરવામાં આવી છે અને એટલા જ માટે આજની શપથવિધિ આવતીકાલ ઉપર ટાળવામાં આવી છે. જી જી બિલકુલ હિતલ, પૂરી માહિતી માટે આભાર. તો અત્યાર સુધી સૌથી મોટા સમાચાર શપથવિધિ સમારોહને લઈ સામે આવી રહ્યા છે. આમ તો આજે આ શપથવિધિ યોજાવાની હતી, પરંતુ હવે આજે નહીં યોજાય મંત્રીમંડળની શપથવિધિ અને તેની પાછળ નો રિપ્યુટેશન થિયરીને લઈને જે નારાજગી વર્તાય છે જૂના જોગીઓને તેને પણ માનવામાં આવી રહી છે. એક નવો વિવાદ હાલ તો મોવડી મંડળ સામે આવીને ઉભો છે અને તેને લઈને જ આ જે શપથવિધિ સમારોહ હતો તેને પાછો ઠેલવામાં આવ્યો છે તેવી પણ વાત સામે આવી છે. જો કે આ વાતમાં કેટલી તથ્યતા તે તો આગામી સમયમાં સામે આવશે, પરંતુ હાલ તો સૌથી મોટા સમાચાર એ સામે આવી રહ્યા છે કે ગુજરાતને હજુ પણ એક દિવસની રાહ જોવી પડશે નવા મંત્રીમંડળ માટે. નવા મુખ્યમંત્રી મળી ચૂક્યા છે, પરંતુ કયા મંત્રીઓ મળે છે તેને લઈને હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી. એક વિશેષ વાત એ છે કે નો રિપ્યુટેશન થિયરી સાથે આગળ વધી રહ્યું છે મોવડી મંડળ. એટલે કે તમામ નવા ચહેરાઓને સ્થાન મળશે, તમામ નવા ચહેરાઓને આપવામાં આવશે. એક બાદ એક બેઠકોનો દોર ચાલી રહ્યો છે અને તેમાં નો રિપીટ થિયરી ની જે વાત સામે આવી તે બાદ આ વિવાદ વધુ ઉકળ્યો હોવાનું સામે આવી રહ્યું છે. જૂના મંત્રીઓને
નવા મંત્રીમંડળમાં સ્થાન નહીં આપવામાં આવે આ વાતને લઈને જૂના જોગીઓમાં ક્યાંક નારાજગી વર્તારે હોય તેવી પણ વાત હાલ તો સૂત્રો દ્વારા સામે આવી રહી છે અને તેને લઈને જ આ શપથવિધિ સમારોહ એક દિવસ પાછો ઠેલાયો છે હવે આજે નહીં પરંતુ આવતીકાલે એટલે કે 16 સપ્ટેમ્બરે શપથવિધિ સમારોહ નવા મંત્રીઓનો યોજાશે સૌ કોઈની નજર છે કે નવા મંત્રીઓમાં કોને કોને સ્થાન મળે છે કયા ધારાસભ્યોની પસંદગી અહીં કરવામાં આવે છે